ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવો પ્રશ્ન લઈએ કે વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થમાંથી ઉર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિ સમજાવો. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો. પ્રશ્ન કંઈક આવો છે કે વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થમાંથી ઉર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિ સમજાવો. અથવા તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછી શકે, તો હવે એ જોઈએ. તો બીજી રીતે પ્રશ્ન કંઈક આવી રીતે પૂછી શકાય કે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો કે આ પ્રશ્નને બીજી રીતે કંઈક આવી રીતે પૂછી શકાય કે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ધ્યાન આપશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પોષણની ક્રિયા શીખી ગયા હતા. તો આ પોષણની ક્રિયામાં વિદ્યાર્થી મિત્રો, કોષ દ્વારા જે કંઈ ખાદ્ય પદાર્થો મેળવવામાં આવે છે એનો ઉપયોગ ખાસ કરીને ઉર્જા પ્રાપ્ત કરવા માટે થતો હોય છે. ફરીથી કહું છું કે પોષણની ક્રિયામાં કોષો દ્વારા જે કંઈ ખાદ્ય પદાર્થ એટલે કે જે કંઈ ખોરાક મેળવવામાં આવે છે તેનો ઉપયોગ ઉર્જા પ્રાપ્ત કરવા માટે થાય છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે આ ખોરાકનું એટલે કે ખાદ્ય પદાર્થનું વિઘટન કરીને તે શક્તિ એટલે કે ઉર્જા પ્રાપ્ત કરતા હોય છે. અને આ ખાદ્ય પદાર્થ એટલે ખોરાકનું વિઘટન કરીને શક્તિ મેળવવાની ક્રિયા કે જેને આપણે શ્વસન તરીકે પણ ઓળખીએ છીએ. ટૂંકમાં સજીવો ઉર્જા પ્રાપ્તિ માટે વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરે છે. એટલે એવું કહેવાય કે સજીવો ઉર્જા પ્રાપ્તિ માટે એટલે કે શ્વસનની ક્રિયા માટે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, કેટલાક સજીવો એવા હોય છે કે જે ગ્લુકોઝના એટલે કે ખોરાકના સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે, જેને જારક શ્વસન કહે છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી કહું છું, કેટલાક સજીવો એવા હોય છે કે જે ગ્લુકોઝના એટલે કે ખોરાકના સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. એટલે કે અહીં ગ્લુકોઝનું વિઘટન અથવા તો ખોરાકનું વિઘટન કરીને શક્તિ પ્રાપ્ત કરે છે, જેને આપણે શ્વસનની ક્રિયા કહીએ છીએ. ટૂંકમાં કહીએ તો આવી શ્વસનની ક્રિયા માટે તે ઓક્સિજનનો ઉપયોગ કરે છે એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના શ્વસનને જારક શ્વસન કહે છે. ટૂંકમાં યાદ રાખવો તેવી રીતે કહી શકાય કે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન એટલે જારક શ્વસન. ફરીથી એકવાર કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો કે કેટલાક સજીવો એવા હોય છે કે જે ગ્લુકોઝના એટલે કે ખોરાકનું સંપૂર્ણ વિઘટન કરીને શક્તિ મેળવવા માટે તે ઓક્સિજનનો ઉપયોગ કરે છે, જેને જારક શ્વસન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક સજીવો એવા હોય છે કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન કરે છે, કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન કરે છે એટલે કે પૂરેપૂરું વિઘટન કરતા નથી, બરાબર, અને એ શક્તિ મેળવતા હોય છે. તો આ પ્રકારની શક્તિ મેળવવાની એટલે કે શ્વસનની જે ક્રિયા થાય છે તેને અજારક શ્વસન કહે છે. ફરીથી રિપીટ કરું છું, ધ્યાન આપજો. કેટલાક સજીવો એવા હોય છે કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝના અણુનું એટલે કે ખોરાકનું અપૂર્ણ વિઘટન કરીને શક્તિ મેળવે છે. તો આ પ્રકારની શક્તિ મેળવવાની ક્રિયા એટલે કે શ્વસનની ક્રિયા કે જેને અજારક શ્વસન કહે છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગ્લુકોઝનું વિઘટન શીખીએ કે ગ્લુકોઝ એટલે કે ખોરાકના અણુનું વિઘટન કેવી રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું કે પ્રથમ તબક્કામાં ગ્લુકોઝના અણુનું પાયરુવેટ અણુમાં વિઘટન થાય છે. એટલે કે ગ્લુકોઝના અણુના વિઘટનની જે ક્રિયા થાય છે એમાં પ્રથમ તબક્કામાં ગ્લુકોઝના અણુનું વિઘટન થઈને તેનું પાયરુવેટમાં રૂપાંતરણ થાય છે. આ ક્રિયા કોષરસમાં થાય છે. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે ગ્લુકોઝના અણુનું પાયરુવેટના અણુમાં વિઘટન થવાની ક્રિયા શામાં થાય છે? તો યાદ રાખવાનું કે આ ક્રિયા કોષરસમાં થાય છે. હવે ત્યાંથી આગળ શું થશે? તો યાદ રાખવાનું કે પાયરુવેટના ચયાપચયનો આધાર ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી ઉપર રહેલો હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ પાયરુવેટના ચયાપચયનો આધાર ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી ઉપર રહેલો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ તબક્કામાં ગ્લુકોઝના અણુનું વિઘટન થઈને તેનું પાયરુવેટમાં રૂપાંતરણ થાય છે. ત્યારબાદ બીજા તબક્કામાં આ પાયરુવેટના ચયાપચયનો આધાર, ફરીથી કહું છું કે બીજા તબક્કામાં આ પાયરુવેટનું પાચન એટલે કે એનો ચયાપચયની જે ક્રિયા થાય છે તો એનો આધાર ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી ઉપર રહેલો હોય છે. અને
આ પાયરુવેટનો ચયાપચય ત્રણ તબક્કા વડે થઈ શકે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાયરુવેટનો અજારક ચયાપચય શીખીએ। ફરીથી કહું છું, ધ્યાન આપો કે હવે આપણે પાયરુવેટનો અજારક ચયાપચય શીખીએ, એટલે એક રીતે કહીએ તો અજારક શ્વસન વિશે શીખીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ પાઠની શરૂઆતમાં ટૂંકમાં આપણે શ્વસન વિશે શીખ્યા હતા કે ગ્લુકોઝના અણુનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થઈને શક્તિ પ્રાપ્ત થવાની ક્રિયા કે જેને શ્વસનની ક્રિયા કહે છે। અને અહીંયા આપણે એના વિશે જ ભણી રહ્યા છીએ। અને હમણાં અહીંયા આપણે આ ટૉપિકમાં ગ્લુકોઝના વિઘટનવાળા ટૉપિકમાં પણ શીખી ગયા કે શ્વસનની જે ક્રિયા થાય છે, એટલે કે ગ્લુકોઝના બીજા શબ્દોમાં કહીએ તો ખોરાકના જે વિઘટનની ક્રિયા થાય છે, કે જેમાં પ્રથમ તબક્કામાં ગ્લુકોઝ એટલે કે ખોરાકના અણુનું વિઘટન થઈને તેનું પાયરુવેટમાં રૂપાંતરણ થાય છે, કે જે કોષરસમાં થતી ક્રિયા છે। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી આપણને પાયરુવેટ મળે છે। હવે ત્યાંથી આગળ જઈએ તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંથી આપણે એ યાદ રાખવાનું છે કે જો વનસ્પતિજન્ય માધ્યમ હોય, ફરીથી કહું છું ધ્યાન આપજો, કે જો વનસ્પતિજન્ય માધ્યમ હોય તો આ પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીમાં ઇથેનોલ અને CO2માં રૂપાંતરણ થાય છે। ફરીથી કહું છું ધ્યાન આપજો, કે જો વનસ્પતિજન્ય માધ્યમ હોય તો પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થઈને તેનું ઇથેનોલ અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ થાય છે। અને આ ક્રિયા ઇષ્ટમાં આથવણ દરમિયાન થતી જોવા મળતી હોય છે। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, એ પણ યાદ રાખવાનું કે આ ક્રિયા દરમિયાન ઉર્જા પણ પ્રાપ્ત થાય છે, એટલે કે શક્તિ પણ છૂટી પડે છે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અને એટલા માટે જ આને શ્વસનની ક્રિયા કહી શકાય, અને ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે એટલે એને અજારક શ્વસન કહેવાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, જો પ્રાણીજન્ય માધ્યમ હોય, ધ્યાન આપજો કે જો પ્રાણીજન્ય માધ્યમ હોય તો પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થઈને તેનું લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થાય છે, અને સાથે સાથે શક્તિ એટલે કે ઉર્જા છૂટી પડે છે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી કહું છું કે જો પ્રાણીજન્ય માધ્યમ હોય તો પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થઈને તેનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે, સાથે સાથે ઉર્જા એટલે કે શક્તિ પણ છૂટી પડે છે, એટલે કે અહીંયા પણ શ્વસનની ક્રિયા થાય છે, અને એ પણ પાછી ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે, એટલે આ પણ અજારક શ્વસન છે। હવે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું અહીંયા કે આપણી સ્નાયુ પેશીમાં, ફરીથી કહું છું કે આપણી સ્નાયુ પેશીમાં ઓક્સિજનનો અભાવ એટલે કે ઓક્સિજન ન હોય કે ઓછું પ્રમાણ હોય, એટલે કે ઓક્સિજનનો અભાવ હોય અથવા તો ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય, ત્યારે પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થાય છે। ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે આપણી સ્નાયુ પેશીમાં ઓક્સિજનનો અભાવ હોય અથવા ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય, ત્યારે પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થાય છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પણ સ્નાયુ પેશીમાં આવું અજારક શ્વસન થતું જોવા મળતું હોય છે। ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? અહીંયા વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે એ વાત પણ યાદ રાખવાની કે ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે કે આ પ્રકારની જ્યારે અજારક શ્વસનની ક્રિયા થતી હોય છે, ત્યારે અંતિમ નિપજની સાથે સાથે ઉર્જા એટલે શક્તિ પણ પ્રાપ્ત થતી હોય છે। પરંતુ આ અજારક શ્વસનમાં પ્રાપ્ત થતી શક્તિનું પ્રમાણ એટલે કે ઉર્જાનું પ્રમાણ જારક શ્વસનની સરખામણીમાં ઓછું હોય છે। એટલે કે અહીંયા અજારક શ્વસનમાં જે ઉર્જા છૂટી પડે છે, જે શક્તિ છૂટી પડે છે, તેનું પ્રમાણ જારક શ્વસનની સરખામણીમાં ખૂબ જ ઓછું હોય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાયરુવેટનો જારક ચયાપચય શીખીએ, એટલે એક રીતે કહીએ તો આપણે જારક શ્વસન વિશે શીખીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ ભણી ગયે પ્રમાણે ગ્લુકોઝના અણુનો ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થઈને શક્તિ પ્રાપ્ત થાય, કે જે ક્રિયાને આપણે શ્વસન તરીકે ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, શ્વસનની આ ક્રિયામાં પ્રથમ તબક્કામાં આપણે ભણી ગયા કે ગ્લુકોઝના અણુનું વિઘટન થઈને આપણને પાયરુવેટ પ્રાપ્ત થાય છે, કે જે કોષરસમાં થતી ક્રિયા છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આ પ્રથમ તબક્કામાં જે પાયરુવેટ પ્રાપ્ત થાય છે, એ પાયરુવેટનું ઓક્સિજનની હાજરીમાં, ફરીથી કહું છું ધ્યાન આપજો, કે આ પાયરુવેટનું ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને H2O એટલે કે પાણીમાં વિઘટન થાય છે, બરાબર, અને સાથે સાથે શક્તિ છૂટી પડે છે, એટલે કે શક્તિ પ્રાપ્ત થાય છે,
એટલે કે અહીંયા શ્વસનની ક્રિયા થાય છે કે જેને જારક શ્વસન કહે છે, સમજ પડી? એટલે કે અહીંયા આપણને શક્તિ પ્રાપ્ત થાય છે એટલે એને શ્વસનની ક્રિયા પણ કહી શકાય, અને સાથે સાથે આ ક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય છે એટલે એને જારક શ્વસન તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો ફરીથી એક વાર રિપીટ કરી દઉં છું, ધ્યાન આપજો કે પાયરોવેટનું ઓક્સિજનની હાજરીમાં CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને H2 એટલે કે પાણીમાં વિઘટન થાય છે, બરાબર, અને સાથે સાથે શક્તિ પણ પ્રાપ્ત થાય છે, તો તેને જારક શ્વસન કહે છે. હવે વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવાનું કે અહીંયા પાયરોવેટનો વિઘટન થવાની ક્રિયા કણાભસૂત્રમાં થાય છે. શામાં થાય છે? તો યાદ રાખવાનું કે આ ક્રિયા કણાભસૂત્રમાં થાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે અજારક શ્વસનની તુલનામાં વધારે શક્તિ ઉત્પન્ન થાય છે. મેં હમણાં તમને કીધું હતું કે અજારક શ્વસનમાં અંતિમ નિપજની સાથે જે શક્તિ છૂટી પડે છે એનું પ્રમાણ જારક શ્વસનની સરખામણીમાં, એટલે કે જારક શ્વસનમાં જે શક્તિ મળે એની સરખામણીમાં ઓછું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે ઓક્સિજનની હાજરીમાં જે શ્વસનની ક્રિયા થાય છે, બીજા શબ્દોમાં કહીએ તો આ જે જારક શ્વસનની ક્રિયા થાય છે, તો તેમાં યાદ રાખવાનું કે અંતિમ નિપજની સાથે સાથે પણ શક્તિ એટલે કે ઉર્જા પ્રાપ્ત થાય છે. અને હમણાં જ મેં કીધું હતું એ પ્રમાણે કે આ જારક શ્વસનમાં આપણને જે ઉર્જા એટલે કે જે શક્તિ મળે છે તેનું પ્રમાણ અજારક શ્વસનની સરખામણીમાં ખૂબ જ વધારે હોય છે, એટલે કે અજારક શ્વસનની તુલનામાં વધારે શક્તિ ઉત્પન્ન થાય છે, અને આ ઉત્પન્ન થતી ઉર્જા ATPના અણુમાં સંશ્લેષણમાં ઉપયોગમાં લેવાય છે. બીજી રીતે કહું તો એવી રીતે કહી શકાય કે ઉત્પન્ન થતી ઉર્જા ATP સ્વરૂપે સંગ્રહ પામે છે, અને જ્યારે શક્તિની જરૂર હોય, ઉર્જાની જરૂર હોય ત્યારે તેને ઉપયોગમાં લેવાય છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું, ધ્યાન આપજો. પાયરોવેટનું જારક ચયાપચય એટલે કે પાયરોવેટનું ઓક્સિજનની હાજરીમાં CO2 અને H2O એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન થાય છે, અને સાથે સાથે એ દરમિયાન શક્તિ પણ છૂટી પડે છે જેને જારક શ્વસન કહે છે. ટૂંકમાં કહું તો ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન એટલે જારક શ્વસન. અહીં પાયરોવેટનું વિઘટન કણાભસૂત્રમાં થાય છે, એટલે કે આ વિઘટન થવાની ક્રિયા કણાભસૂત્રમાં થતી જોવા મળતી હોય છે. અજારક શ્વસનની તુલનામાં અહીં વધારે પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે. બીજું કે ઉત્પન્ન થતી ઉર્જા ATP સ્વરૂપે સંગ્રહ પામે છે, અને જ્યારે કોષને જરૂરિયાત હોય ત્યારે તેને ઉપયોગમાં પણ લેવાય છે, એટલે કે ATP સ્વરૂપે સંગ્રહ પામતી ઉર્જાનો ઉપયોગમાં પણ લેવાતી હોય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જારક શ્વસન અને અજારક શ્વસનની ક્રિયા દર્શાવતું સમીકરણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ગયા કે શ્વસનની ક્રિયા થતી હોય છે ત્યારે પછી જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય, પરંતુ સૌ પ્રથમ ગ્લુકોઝ એટલે કે ખોરાકના અણુનું વિઘટન થઈને આપણને પાયરોવેટ પ્રાપ્ત થાય છે, અને એ ક્રિયા કોષરસમાં થતી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સૌ પ્રથમ ગ્લુકોઝ દર્શાવીશું. મિત્રો, આ ગ્લુકોઝમાંથી આપણને પાયરોવેટ પ્રાપ્ત થાય છે, એટલે કે ગ્લુકોઝ બીજા શબ્દોમાં કહીએ તો ખોરાકના અણુનું વિઘટન થઈને આપણને પ્રથમ તબક્કામાં પાયરોવેટ પ્રાપ્ત થાય છે. એટલે અહીં આપણે દર્શાવીશું ગેવ્સ, અહીંયા આપણે લખીશું પાયરોવેટ. આ પ્રક્રિયા કોષરસમાં થાય છે, માટે અહીંયા આપણે કોષરસ દર્શાવીશું, તીર ઉપર આપણે કોષરસ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ શ્વસનની ક્રિયાનો પ્રથમ તબક્કો થયો કે જેમાં ગ્લુકોઝના અણુનું વિઘટન થઈને પાયરોવેટ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે જો અજારક શ્વસન હોય, હવે જો અજારક શ્વસન હોય તો યાદ રાખવાનું કે, ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો કે જો અજારક શ્વસન હોય તો યાદ રાખવાનું કે અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. એટલે અહીંયા આપણે એરો કરીને દર્શાવીશું ઓક્સિજનની ગેરહાજરી. હવે વિદ્યાર્થી મિત્રો, અજારક શ્વસનનું સમીકરણ દર્શાવતા હો તો તમારે સમીકરણમાં અહીંથી બે ભાગ પાડી દેવાના, કેમ કે માધ્યમ વનસ્પતિજન્ય માધ્યમ પણ હોઈ શકે અથવા પ્રાણીજન્ય માધ્યમ પણ હોઈ શકે. એટલે વિદ્યાર્થી મિત્રો, જો વનસ્પતિજન્ય માધ્યમ હોય તો એમાં આપણને નિપજ તરીકે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને સાથે સાથે ઉર્જા પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા ગીવ્સ કરીને આપણે અહીંયા લખીશું ઇથેનોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા ઉર્જા,
बराबर विद्यार्थी मित्रों आ वनस्पति मध्यम हो तो आ प्रकार की अपन निपज मे एट आप लखीश वनस्पतिजन्य मध्यम। बीजू आ प्रकार की क्रिया अपन ईष्टमा थती जो मलती हो तब ईष्टमा यो लखी नाखो तो अपन चाले। ख्याल आवे विद्यार्थी मित्रों? परंतु विद्यार्थी मित्रों प्राणीजन्य मध्यम हो तो विद्यार्थी मित्रों आ रीते अँ बीजो भाग पड़े जो ऑक्सिजन की गैरहाजरी में जत श्वसन क्रिया है एट अँप ऑक्सिजन की गैरहाजरी आप दर्शाईशू ऑक्सिजन गैरहाजर प्राणीजन्य मध्यम एट अँ लखीशू प्राणीजन्य मध्यम। विद्यार्थी मित्रों प्राणीजन्य मध्यम हो तो अंतिम निपज तरीके अपने लैक्टिक एसिड और ऊर्जा प्राप्त थाय आप लखीशू लैक्टिक एसिड वत्ता ऊर्जा। विद्यार्थी मित्रों अपने आग आज प्रश्न में शीखी गया था कि अपना शरीर में स्नायु पेशीओ में ऑक्सिजन अभाव होवा तो ऑक्सिजन प्रमाण ओछू हो त्यारे पायरुवेट लैक्टिक एसिड में रूपांतरण थाय ते स्नायु पेशी एवं लखो तो पण चाले। ख्याल आवे विद्यार्थी मित्रों के अपनी स्नायु पेशी आ दर्शाओ तो पण चाले। तो आ प्रमाणे विद्यार्थी मित्रों अजारक श्वसन की क्रिया दर्शात समीकरण बने। हवे विद्यार्थी मित्रों जारक श्वसन की क्रिया दर्शात समीकरण दर्शाव हो फरीथी कहूँ छू कि जारक श्वसन की क्रिया दर्शात समीकरण लखव हो तो आज रीते लखी शकाय। हवे जोईए विद्यार्थी मित्रों जारक श्वसन में सौ प्रथम तो प्रथम तबक्का में आपने ग्लूकोज में पायरुवेट मळे छे एटले के ग्लूकोजना अणुनु विघटन थईने पायरुवेट प्राप्त थाय छे अथवा तो ग्लूकोजना अणुनु विघटन थईने पायरुवेट में तेनु रूपांतरण थाय छे एम पण कही शकाय। आ क्रिया कोषरस में थाय छे अहींया पण आपणे तीरनी उपर कोषरस दर्शाई दईशू। विद्यार्थी मित्रों जारक श्वसन ऑक्सिजन की हाजरी में थती श्वसन क्रिया है कि जेमा अंतिम निपज तरीके CO2 एट्ले कि कार्बन डायोक्साइड और पानी मळे छे साथे साथे ऊर्जा पण छूटी पड़े छे। तो हवे अंतिम निपज दर्शाए एट्ले कि अहींया गेव्स करीने लखीशू कार्बन डायोक्साइड एट्ले CO2 वत्ता H2O एट्ले कि पानी वत्ता ऊर्जा छूटी पड़े एट्ले प्लस करीने आपणे ऊर्जा लखीशू। हवे विद्यार्थी मित्रों अँ आज पायरुवेट में थी CO2 और H2 में जो रूपांतरण की क्रिया थाई छे कि जे ऑक्सिजन की हाजरी में थाई छे अँ लखीशू ऑक्सिजन की हाजरी अने आ क्रिया कणाप सूत्र में थाई छे अँ आप लखीशू कणाप सूत्र एले के जारक श्वसन प्रथम तब्बको कोषरस में बीजो तब्बको कणाप सूत्र में एले कि टूंक में कही तो जारक श्वसन कोषरस ने कणा सूत्र में थती श्वसन क्रिया है। विद्यार्थी मित्रों अँ जारक श्वसन ने अजारक श्वसन की क्रिया दर्शात समीकरण दर्शालू है। विद्यार्थी मित्रों जारक श्वसन हो अजारक श्वसन बने प्रथम तब्का में ग्लूकोजना अणुनु विघटन थी पायरुवेट में रूपांतरण थाय तो तब जी सको कि समीकरण में अपने अँ ग्लूकोजना अणुनु विघटन थी पायरुवेट निपज तरीके मे दर्शालू है कि जे कोषरस में थती क्रिया है अँ तीर पर कोषरस अपने दर्शालू है। हवे विद्यार्थी मित्रों अँ थी आप त्रण भाग पड़ेला है आ एक बे अने त्रण एम ध्यान आपो विद्यार्थी मित्रों के आ बने भाग अजारक श्वसन की क्रिया दर्शात भाग है जयरे आ भाग जारक श्वसन की क्रिया दर्शात भाग है। विद्यार्थी मित्रों अजारक श्वसन में जो वनस्पतिजन्य मध्यम हो तो अंतिम निपज तरीके इथेनॉल और कार्बन डायोक्साइड मळे ने साथे ऊर्जा छूटी पड़े तो अँ आप वनस्पतिजन्य मध्यम लखी आप अंतिम निपज तरीके इथेनॉल और CO2 साथ साथ ऊर्जा पण दर्शाली है ये तमे जोई शको छो। अने विद्यार्थी मित्रों जो प्राणीजन्य मध्यम हो तो अंतिम निपज तरीके लैक्टिक एसिड मळे छे साथ ऊर्जा छूटी पड़े छे तो विद्यार्थी मित्रों तमे जोई शको छो कि अहीं आपणे प्राणीजन्य मध्यम दर्शावेलू छे अने अंतिम निपज तरीके लैक्टिक एसिड अने साथ ऊर्जा पण दर्शावेली छे एटले के ऊर्जा मुक्त थती पण आपणे बतावेली छे। हवे विद्यार्थी मित्रों याद रखवानुं के आ अजारक श्वसन ए ऑक्सिजन की गैरहाजरी में थाय छे एटले आपणे तमे जोई शको छो कि बन्ने जग्याए ऑक्सिजन की गैरहाजरी दर्शावेली छे अहीं ऑक्सिजन की गैरहाजरी अने अहीं आपणे ऑक्सिजन ना अभाव एवुं लख्युं छे
कारण के अपना शरीर में पण स्नायु पेशीओ में ऑक्सिजन अभावे अथवा ऑक्सिजन ओछु प्रमाण होय तो आ प्रकार अजारक श्वसन थतुं जोवा मळतुं होय छे। एटले अहीं आपणे ऑक्सिजन अभावे अने साथे साथ अहीं आपणे स्नायु पेशी एवुं दर्शावेलुं छे। हवे विद्यार्थी मित्रों आज तीजो भाग छे के जे जारक श्वसननी क्रिया दर्शावतो भाग छे। जारक श्वसननी क्रिया ऑक्सिजननी हाजरीमां थाय छे। अहीं आपणे ऑक्सिजननी हाजरी दर्शावेली छे अने आ क्रिया कणापसूत्रमां थती जोवा मळे छे। एटले अहीं कणापसूत्र एवुं पण दर्शावेलुं छे जारक श्वसनमां अंतिम निपत तरीके कार्बन डायोक्साइड अने पाणी मळे छे साथे ऊर्जा छूटी पड़े छे। तो अहीं तमे जोई शको छो के आपणे अंतिम निपत तरीके CO2 एटले के कार्बन डायोक्साइड पाणी अने साथे साथे ऊर्जा पण छूटी पड़ती दर्शावेली छे। तो विद्यार्थी मित्रों अहीं जारक श्वसन ने अजारक श्वसन पूरुं थाय छे। विद्यार्थी मित्रों आ प्रश्न परथी परीक्षामां तफावत पण पूछाई शके के जारक श्वसन ने अजारक श्वसननो तफावत लखो। तो विद्यार्थी मित्रों तफावत तमारे आ प्रश्न परथी ज एटले के थीअरी परथी ज बनाई देवानो। चलो आपणे एक वार तफावत जोई लईए। जारक श्वसनमां प्रथम मुद्दों एवी रीते लखी शकाय के जारक श्वसन ऑक्सिजननी हाजरीमां थाय छे। अजारक श्वसनमां प्रथम मुद्दो एवो लखवानो के अजारक श्वसन ऑक्सिजननी गैरहाजरीमां थाय छे। हवे जारक श्वसनमां बीजो मुद्दो जोईए तो तेमां ग्लुकोजना अणुनो विघटन थईने अंतिम निपज तरीके कार्बन डायोक्साइड अने पाणी मळे छे। જ્યારે અજારક શ્વસનમાં બીજો મુદ્દો જોઈએ તો તેમાં ગ્લુકોઝના અણુનું વિઘટન થઈને અંતિમ નિપજ તરીકે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ અથવા લેક્ટિક એસિડ મળે છે। ફરીથી કહું છું અજારક શ્વસનમાં બીજો મુદ્દો જોઈએ તો તેમાં ગ્લુકોઝના અણુનું વિઘટન થઈને ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ અથવા લેક્ટિક એસિડ મળે છે। ચાલો હવે જારક શ્વસનમાં ત્રીજો મુદ્દો જોઈએ તો જારક શ્વસન એ કોષરસ અને કણાપસૂત્રમાં થાય છે। ફરીથી કહું છું કે જારક શ્વસન એ કોષરસ અને કણાપસૂત્રમાં થાય છે। જ્યારે અજારક શ્વસનમાં ત્રીજો મુદ્દો જોઈએ તો અજારક શ્વસન એ માત્ર કોષરસમાં જ થાય છે। ચોથો મુદ્દો જોઈએ તો જારક શ્વસનમાં ચોથો મુદ્દો જોઈએ તો જારક શ્વસનમાં ઉત્પન્ન થતી શક્તિનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે। અને અજારક શ્વસનમાં ચોથો મુદ્દો જોઈએ તો અજારક શ્વસનમાં ઉત્પન્ન થતી શક્તિ એટલે કે ઊર્જાનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે। એટલે કે જારક શ્વસનની સરખામણીમાં અજારક શ્વસનમાં ઉત્પન્ન થતી ઉર્જાનું પ્રમાણ ઓછું હોય છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમાણે આ પ્રશ્ન પરથી એટલે કે આ થિયરી પરથી જ આપણે તફાવત પણ લખી શકીએ। ખ્યાલ આવ્યો? સમજ પડી?